પીઝા બર્ગર ભૂલાવી દે તેવો એકદમ હેલ્ધી ટેસ્ટી વધેલી રોટલીનો આવો નાસ્તો મળી જાય તો બધાને ખૂબ ભાવે, મજા પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું ઘરના બધાનો ફેવરિટ બની જાય તેવો એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી ઓછા સમયમાં બની જતો વધેલી રોટલીનો નવો નાસ્તો. તો જો ક્યારે તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો, નાના બાળકોથી લઈ મોટા બધાનો ફેવરિટ થશે. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે 1/4 કપ બાફેલા બટેટાના મેં આ રીતના ટુકડા કરી લીધા છે, 1/4 કપ ઝીણી કટ કરેલી ડુંગળી, 2 ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન ટમેટા. તો ઝીણું ઝીણું કટ કરવાનું અને 1/4 કપ ગાજરને મેં ખમણીને લીધું છે. સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી દેશું અને તીખાશ માટે 2 ટેબલ સ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ચટપટો ટેસ્ટ આપવા માટે 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને બાઇન્ડિંગ માટે 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. પહેલાં 2 ટીસ્પૂન જેટલો એડ કરી દેશું, મિક્સ કરીશું. જો જરૂરિયાત લાગે તો જ વધારે એડ કરવાનું. જે વેજીટેબલ એડ કર્યા છે એમાં પાણી છૂટું પડશે, એના લીધે આપણે થોડો લોટ એડ કરવો પડશે, તો આ નાસ્તો એકદમ પરફેક્ટ થશે. તો અહીંયા મેં 2 ચમચી એડ કર્યો, મિક્સ કરી દીધું. હજી મને થોડો લોટ ઓછો લાગે છે એટલે માત્ર 2 ચમચી જેટલો હું એડ કરું છું. તો આ રીતે 2 ચમચી મેં એડ કરી દીધો, મિક્સ કરીશું. અને જો તમને વધારે થીક લાગે તો થોડું પાણી પણ એડ કરી શકાય, બહુ નહીં, બસ 1 ચમચી જેટલું પાણી એડ કરી શકાય. અને સ્ટફિંગ છે એકદમ સરસ થીક હોય એવું જ આપણે રાખવાનું છે. તો એકદમ હેલ્ધી ટેસ્ટી અને ઝટપટ બની જતો આ નાસ્તો છે. જો તમે વધેલી રોટલીનો આવો નાસ્તો ન બનાવ્યો હોય તો ટ્રાય કરજો, કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ મિશ્રણ આપણું થીક છે, તો એના માટે હું અહીંયા 1 ચમચી જેટલું પાણી એડ કરું છું. મિક્સ કરી લેશું તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો હવે આમાંથી એકદમ ઝડપથી બની જતો વધેલી રોટલીનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો આટલા સ્ટફિંગમાંથી 2 રોટલીનો નાસ્તો તૈયાર થશે. તો આ સ્ટફિંગ રેડી થઈ ગયું. હવે માત્ર તેલ વગર ઘીમાં આપણે આ નાસ્તાને શેકવાનો છે. તો તમને જો ઘી ઓછું કે વધારે પસંદ હોય એ રીતે આ રીતે ઘી થોડું તવા ઉપર સ્પ્રેડ કરી લેવાનું. પછી વધેલી રોટલી લઈ લેવાની અને બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાની. તો મેં આ રીતે બંને સાઈડથી ક્રિસ્પી કરી લીધી. તો બહુ વધારે પડતી પણ આપણે ક્રિસ્પી નથી કરવાની. એક સાઈડથી આ રીતે શેકાઈ જાય પછી ઉપરથી ગ્રીન ચટણી લગાવી દેશું. તો ધાણા ફુદેનાની આ ગ્રીન ચટણીની રેસીપી મેં ઘણી બધી વાર શેર કરી છે, મારી ચેનલ પર તમને મળી જશે, જરૂરથી ચેક કરજો. અને એ ચટણી છે એ મેં થોડી મીડિયમ સ્પાઇસી રાખી છે, કારણ કે આપણે જે સ્ટફિંગ છે એને સ્પાઇસી બનાવ્યું છે. તો ખાવાની ખૂબ સરસ મજા આવશે. તો ચટણીને થોડી વધારે લગાવવાની. હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને તમને ઓછું કે વધારે જેટલા પ્રમાણમાં ગમે એ રીતે સ્પ્રેડ કરવાનું. તો હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશ અને હલકા હાથથી આપણે આ રીતે પ્રેસ કરતા જશું અને સ્પ્રેડ કરતા જશું. તો સ્ટફિંગ છે એ સરસ એવું કૂક થઈ જવું જોઈએ એટલું સ્ટફિંગ એડ કરવાનું. વધારે પડતું પણ નહીં એડ કરવાનું અને એકદમ ઓછું પતલું લેયર પણ નહીં કરવાનું. એટલે ખાતી વખતે તમને એક પીઝા જેવો ટેસ્ટ આવશે, એક લેયર બનશે. હવે એક સાઈડથી આ કૂક થઈ ગયું છે, થોડું ઉપરથી ડ્રાય થઈ જાય પછી એને એકદમ હળવા હાથથી સાઈડને ચેન્જ કરવાની અને બીજી સાઈડથી પણ એકદમ સરસ રીતે આપણે ક્રિસ્પી કરવાનું છે. તો થોડું ઘી એડ કરવું હોય તો કરવાનું, નો એડ કરો તો પણ ચાલે. મેં અહીંયા થોડું ઘી એડ કર્યું છે. અને આ નાસ્તાને તમે તેલમાં પણ બનાવી શકો છો, ઘીમાં પણ બનાવી શકો છો. તો સરસ રીતે શેકાય છે એના માટે આપણે અને ક્રિસ્પીથી જે એના માટે ઘી થોડું એડ કરવાનું. હવે આપણી સાઈડ છે એને પલટાવી દેવાની. તો આ રીતે તમે જુઓ ઉપરથી શેકાઈ ગયું છે પણ વધારે અંદર સુધી શેકાઈ જાય એના માટે આપણે થોડી વાર માટે આ રીતે શેકાવા દેવાનું એક સાઈડથી, પછી પાછું પલટાવી દેવાનું અને ઢાંકીને પણ તમે ક્રિસ્પી કરી શકો છો, માઇક્રોવેવમાં પણ તમે બનાવી શકો છો અને આ રીતે તવા ઉપર સિમ્પલ પણ બનાવી શકો છો. બંને સાઈડથી ક્રિસ્પી કરી લીધા પછી આપણે એ સાઈડને ચેન્જ કરી લેશું. તમે જુઓ અહીંયા પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયો, સરસ એવો લોટ પણ શેકાઈ ગયો, બધા સ્ટફિંગ જે એડ કર્યા હતા વેજીટેબલ એ બધા શેકાઈ ગયા, સોફ્ટ થઈ ગયા.
પછી આ નાસ્તાને એક પ્લેટમાં લઈ લેશું. તમે આ નાસ્તાને આમ જ સર્વ કરી શકો છો. જો મોટા ખાવાના હોય તો આમ સર્વ કરો તો પણ ચાલે, અને જો નાના બાળકો ખાવાના હોય અને એને પીઝા અને ચીઝ ખાવાનું બહુ શોખ હોય તો ઉપરથી થોડું ચીઝ પણ સ્પ્રેડ કરી શકાય. આપણે પહેલાં કટ કરી લેશું, પછી તમે એક પીસ સર્વ કરો તો એ રીતે કરી શકાય. તો આ નાસ્તો છે એ હું નાના બાળકો માટે સર્વ કરું છું, એટલા માટે હું એમાં થોડું ચીઝ હે સ્પ્રેડ કરું છું. એટલે બાળકોને એવું લાગશે કે ઘરમાં પીઝા બન્યા છે, અને હોસે હોસેથી ખાશે પણ, અને સાથે અંદર વેજીટેબલ જશે તો ખૂબ જ હેલ્ધી પણ બનશે. તો આ રીતે તમને જેટલું ગમે એટલું ચીઝ એડ કરવાનું. ચીઝ થોડી જ વારમાં મેલ્ટ થઈ જશે કારણ કે આ નાસ્તો ગરમ છે એટલે. તો આ રીતે ચીઝ એડ કર્યા પછી એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ ટેસ્ટ આવે એના માટે તમે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને પીઝા સિઝનિંગ પણ સ્પ્રિંકલ કરી શકો છો. મેં અહીંયા પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કર્યા છે. તો એકદમ ચીઝી ટેસ્ટી ગરમાગરમ વધેલી રોટલીનો આ નાસ્તો જો તમે એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો એટલો ટેસ્ટી બને છે. તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે આજની મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.